ઊંડા શ્વાસ સાથે હોમ પ્રાણાયામથી આપણે શરૂ કરીશું. આઇન્સ્ટાઈન નામના એક બહુ જાણીતા વૈજ્ઞાનિકે જે ઇક્વેશન શોધ્યું, જે આપણે બધા જાણીએ છીએ, ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર, એટલે એને એક બેઝિક રૂપાંતર કરી દીધું કે કોઈ પણ અણુ એનું જો વિચ્છેદન કરવામાં આવે તો શક્તિનો ભંડાર છે, એમાં એટલી શક્તિ છૂટી પડે છે અને જેમાંથી પરમાણુ જગતનો જન્મ થયો. એ સમીકરણની અંદર લાઇબનીઝ નામના બીજા વૈજ્ઞાનિકે સુધારો કર્યો અને સમીકરણ ફરી બનાવ્યું, ઈ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર અપોન રૂટ ઓફ 1 - v² / c². આ તો ગણિતની વાત થઈ, એની આપણે જરૂર નથી, પણ એમાંથી બે જગત જુદા પડ્યા. એક જગત એવું કે જે પ્રકાશનો વેગ 1 સેકન્ડનો 1,86,300 છે, એનાથી ઓછી સ્પીડવાળું જગત જેને સ્થૂળ જગત કહીશું, અને બીજું એક જગત એવું છૂટું પડ્યું જે 1,86,300 માઇલથી વધારે ઝડપવાળું જગત. જે સ્થૂળ જગત છે એ 1,86,300 માઇલથી ઓછી સ્પીડ, તમે જુઓ કોઈ પણ પ્લેન બનાવ્યા, કોઈ પણ પ્રકારના મિસાઇલ્સ, ગમે તેની ઝડપનો વિચાર કરો, 1,86,300 માઇલથી ઓછી જ ઝડપ હશે એની, એનાથી વધારે ના હોઈ શકે આ સ્થૂળ જગતની અંદર. બીજું જે સૂક્ષ્મ જગત છે જેના સ્પીડ 1,86,300થી વધારે છે, દાખલા તરીકે આપણું મન સૂક્ષ્મ છે, સેકન્ડમાં ક્યાંયનું ક્યાંય જઈ આવે છે, એ સૂક્ષ્મ જગતમાં ફરે છે. હવે સ્થૂળ જગતની અંદર એન્ટ્રોપી રેટ એટલે ઘસારાનો દર પોઝિટિવ છે, સૂક્ષ્મ જગતમાં ઘસારાનો દર નેગેટિવ છે, ઘસારો થાય નહીં. સ્થૂળ જગતમાં ઘસારો થાય, આ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે સૂક્ષ્મ જગતના નિયમો જુદા છે અને સ્થૂળ જગતના નિયમો જુદા છે, કારણ કે સ્થૂળ જગતમાં ઘસારાનો દર પોઝિટિવ છે એટલે એના નિયમો જુદા છે, ગુરુત્વાકર્ષણ બળ ને બીજા બધા ન્યૂટનના નિયમો ને ગેલિલિયોના નિયમો ને બધા નિયમો લાગુ પડે છે,
પણ સૂક્ષ્મ જગતમાં એ નિયમો લાગુ પડતા નથી. કોઈ યોગી 186,300 માઇલની વધારે ઝડપમાં પોતાના સૂક્ષ્મ શરીરને દાળવવાની શક્તિ ધરાવે તો એ આઇન્સ્ટાઈનની આ શરતનું પાલન કરે છે અને એ સૂક્ષ્મ જગતની અંદર કોઈ પણ ભૌતિક સ્વરૂપનું નિરૂપણ કરી શકે છે. એની શક્તિ ઉપર આધારિત છે. એટલે સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગત ટોટલી ભિન્ન, એકદમ જુદા પ્રકારના નિયમો છે. હવે થયું છે એવું કે આપણે 5 વૃત્તિઓમાં બંધાઈ ગયા છીએ. પહેલી વૃત્તિ છે અવિદ્યા, એટલે ભૂલથી એવું માની બેઠા છીએ જે ખોટો હું છે એને સાચો સમજી બેઠા છીએ, અવિદ્યા. બીજું છે રાગ, આપણને જે ગમે છે ને, જેની આસક્તિ છે ને, એના પ્રત્યે રાગ થઈ જાય છે. જે નથી ગમતું એના પ્રત્યે દ્વેષ થઈ જાય છે, ગુસ્સો, છુપો ગુસ્સો હોય છે, દ્વેષ હોય છે. આ 3 વૃત્તિઓ થઈ. ચોથી વૃત્તિ છે અસ્મિતા, એટલે આપણી બુદ્ધિ અને આપણો આત્મા આ બંને એક છે એવી ભ્રાંતિ થાય છે. અને 5મી વૃત્તિ છે અભિનિવેશ. અભિનિવેશ એટલે શું? મૃત્યુનો ડર છે અને હંમેશા આપણે ટકી રહેવું છે. આપણે આ જગતની અંદર હંમેશા ટકી રહેવું છે. એનો અર્થ એ થયો કે એમાંથી એવું પરિણામ આવ્યું કે આપણને 3 પ્રકારના 3 પ્રકારની વૃત્તિઓ ડેવલપ થઈ. એક કે દરેકને વધુ ને વધુ ભોગવવું છે. કોઈ પણ માણસને તમે પૂછો તો એ કંઈક નું કંઈક ભોગવવાની એની વૃત્તિ હોય. સુખ જોઈએ છે, જુદી જાતના ખોરાક ભોગવવા છે, સંગીત માણવું છે, પિક્ચર જોવું છે, આ બધી આ ભોગ વૃત્તિ છે. એટલે એક તો એને ભોગવવું છે, પછી બીજું એને જાણવું છે, ખૂબ જાણવું છે, જાણવાની ઉત્કંઠા બહુ છે, અને ત્રીજું ટકી રહેવું છે, ચીટકી રહેવું છે, આ દુનિયાની અંદર ચીટકી રહેવું છે. આ વૃત્તિ છે. એટલે માણસ મરી જાય, પણ જો સામાન્ય રીતે પુત્રની અપેક્ષા મોટાભાગના મા બાપ એટલા માટે રાખે છે કે એમની પેઢી ટકી રહે, એમનું નામ અહીંયા ટકી રહે, એટલા માટે એને ચીટકી રહેવું છે. આ એક વૃત્તિ છે. ઇવન મરણ પછી પણ આપણે એક બાંકડો ભેટમાં આપીએ તો લખી નાખીએ છીએ કે પટેલ મોહનલાલ મીઠાલાલ તરફ, સ્વર્ગસ્થ પટેલ મોહનલાલ મીઠાલાલ તરફથી ભેટ દસ્તક, મનીષકુમાર મોહનલાલ પટેલ. ટકી રહેવું છે ગમે તે રીતે, આપણું નામ અહીંયા ટકી રહેવું જોઈએ, એવી વૃત્તિ છે આપણી. અને આ સહજ છે, આ પ્રકૃતિ સહજ છે, કારણ કે આપણને આ વૃત્તિઓ મળેલી છે. હવે આ વૃત્તિઓમાંથી બહાર નીકળવું છે, એવી જાગૃતિ લાવવી છે, અને આ બધી વૃત્તિઓમાંથી બહાર નીકળવું છે. આ ખોટો હું એને ઓળખવો છે. ખોટો હું ક્યાં ક્યાં છે? જો આપણા પરિવારમાં, જે પરિવારમાં જન્મ્યા હોય, જો તમે પટેલ હોય તો પટેલનો હું થઈ જાય, પરિવારમાં કોઈ મોભી હોય તો એના નામનો પણ હું થઈ જાય, પછી તમે કોઈ ડિગ્રી મેળવી હોય, કોઈ પોઝિશન મેળવી હોય તો એનું હું પણ આવી જાય, પછી કીર્તિ મેળવી હોય તો એનું હું પણ આવી જાય. આવા કેટલાય હું ભેગા થઈ જાય છે, અને એ હું નું જતન કરીએ છીએ. પાછા જિંદગીભર એ હું નું આપણે જતન કરીએ છીએ. તો આજથી હવે આપણે એવું કરવું છે કે જેથી ખોટો હું અને સાચો હું એની આપણને ખબર પડી જાય, અને આપણી અસલિયત, આપણે એવું માનીએ છીએ કે આપણે આ મર્યાદિત શરીર છીએ, આપણે એવું માનીએ છીએ કે આપણી જે આભા છે, આપણી જે આભા
આપણી જે નામના કીર્તિ એનાથી આપણે બંધાઈ ગયા છીએ, અને એ બાઉન્ડરીમાંથી આપણે બહાર નીકળવું છે. અને આના માટે આપણે થોડો અભ્યાસ પણ કરવો પડે. કેવી રીતે જાગૃતિમાં આવવું? તો વૈદિક લિટરેચરમાં એના બે એપ્રોચ લીધેલા છે. એક તો એક એપ્રોચ એવો છે, નેતિ નેતિ, હું આ નથી, હું આ નથી, હું હાથ પગ નથી, હું કાન નથી, હું નાક નથી, હું પંચકોષ નથી. આ નેતિ નેતિનો અભ્યાસ છે. અને પછી હું મન નથી, અહંકાર નથી, તો પછી બાકી શું રહ્યું? હું આત્મા છું. આ એક અભ્યાસ છે. એટલે નકારાત્મક વસ્તુ આપણે પેલા જોઈએ છે કે આ દરેક વસ્તુને એક પછી એક ડિટેક્ટ કરીએ છીએ આપણા શરીરના અંગોને, અને આપણે એવું નક્કી કરીએ છીએ કે ઓ આપણે અનુભવ કરવાનો છે કે ના, હું આ તો નથી, હું આ શરીર નથી, હું આ મન નથી, હું આ અહંકાર નથી, તો હું શું છું? હું મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું. એવું એવો અનુભવ કરવો છે, અને એનું એક ખાસ ધ્યાન છે. એ ધ્યાન હવે પછીના ત્રણેય દિવસ આપણે કરવાનું છે, અને આજથી જ આપણે શરૂ કરવાનું છે. હવે ધ્યાનમાં શું છે હું તમને સમજાવું, કે એમાં એક મુદ્રા છે, ડાબો હાથ હૃદય ઉપર, જમણો હાથ આ આંગળી છે, અંગૂઠો છે ત્રણ આંગળીની અંદર, આ આંગળી ઊભી રાખવાની છે અને આ રીતે રાખવાની છે. આ પોઝિશન, આ પોઝિશનમાં રહેવાનું છે. હું જ્યાં સુધી અષ્ટ શટક બોલું ત્યાં સુધી આ પોઝિશનમાં રહેવાનું છે, અને પછી બાકીની સૂચનાઓ તમને એ દરમિયાન મળવાની છે. પણ ફક્ત ધ્યાન એટલું રાખો કે જ્યારે આ રિલેક્સેશન થયા પછી આ સૂચના મળે તો આ મુદ્રામાં આવી જવાનું છે. બરોબર? તો આપણે હવે શરૂ કરશું. હવે આપણે શરૂઆત આ રીતે કરીએ છીએ, પહેલા ત્રણ હોમ પ્રાણાયામ કરશું, પછી શરીરને રિલેક્સ કરશું, અને એના પછી હું તમને આદેશ આપીશ મુદ્રાનો, પછી મુદ્રામાં રહીશું અને પછી આગળનું ધ્યાન ચાલશે. તો આજે આપણે શરૂઆત ધ્યાનથી કરીએ છીએ. ચાલો એક ઊંડા શ્વાસ સાથે હોમ પ્રાણાયામ. ફરી એકવાર છેલ્લી વાર ઊંડા શ્વાસ સાથે શરીર એકદમ રિલેક્સ, આંખો બંધ, કોઈ વિચાર નહીં, ફક્ત સાક્ષી ભાવથી જોયા કરો, શ્વાસોશ્વાસની ક્રિયાને ઓબ્ઝર્વ કરો. ભૂત ભવિષ્યમાં જશો નહીં, વર્તમાનમાં રહો. એકદમ શાંતિનો અનુભવ કરો. શરીરમાં તણાવ નથી, મનમાં કોઈ વિચાર નથી, એકદમ શાંતિની અનુભૂતિ. હવે તમારો ડાબો હાથ હૃદય ઉપર, જમણો હાથ અંગૂઠો ત્રણ આંગળીઓની અંદર, અને પહેલી આંગળી ઊભી રાખો.
આ પોઝિશન માં રહો, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું પ્રાણ શ્વાસોશ્વાસ નથી, હું પંચ વાયુ નથી, હું સાત ધાતુ નથી, હું પાંચ કોષ નથી, વળી હું વાણી હાથ પગ ઉપસ્થ કે ગુદા નથી, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, મને દ્વેષ કે રાગ નથી, લોભ કે મોહ નથી, તેમજ મદ કે ઈર્ષા નથી, વળી મારે માટે ધર્મ અર્થ કામ કે મોક્ષ નથી, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું શુદ્ધ આત્મા, મને પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી, તેમજ મારે મંત્ર તીર્થ વેદો કે યજ્ઞ નથી, વળી હું ભોજન ભોજ્ય કે ભોગતા પણ નથી, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, મને મૃત્યુનો ભય શંકા કે જાતિ ભેદ નથી, મારે પિતા નથી, માતા નથી કે જન્મ નથી, વળી મારે સગા મિત્ર ગુરુ કે શિષ્ય નથી, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું નિર્વિકલ્પ નિરાકાર રૂપ છું, મારે કોઈ સંકલ્પ વિકલ્પ નથી, મને કોઈ આકાર નથી, હું સર્વત્ર વ્યાપી રહેલો વિભુ છું અને સર્વ ઇન્દ્રિયોમાં પણ છું, મારે હંમેશા સમભાવ છે, મારે મુક્તિ કે બંધન નથી, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હું તો મંગલકારી કલ્યાણકારી ચિદાનંદ સ્વરૂપ છું, હવે મુદ્રા છોડી દો, સ્વાભાવિક સ્વરૂપમાં આવી જાઓ, જસ્ટ સાક્ષી ભાવથી જોયા કરો, શરીર તરફ જુઓ, શબ્દોને વાગોળો, પગ તરફ જુઓ, તમે ને પગ જુદા છો એની અનુભૂતિ કરો, હાથ પેટ શરીરના બધા જ અંગો તરફ નજર કરો અને જુઓ આત્માથી એ ભિન્ન છે એની અનુભવ કરો, તમારું મન અને તમે જુદા છો એનો પણ અનુભવ કરો, સાક્ષી ભાવથી જોયા કરો આ બધું કે ખરેખર તમે કોણ છો, તમે આ શરીર છો, તમે આ મન છો, અનુભવ કરો સાચું શું એનો અનુભવ કરો, Thank you.
આ આંતરિક ઓબ્ઝર્વેશન છે, બધું જોયા કરો, બસ શરીરને જુઓ, તમે એનાથી ભિન્ન છો એનું અનુભૂતિ કરો, તમે એ નથી. અંદર તક છે કે જ્યાં તમને અનુભવ થાય કે ખરેખર તમે શરીરથી જુદા છો. અને આ વાક્ય વાગોળો, હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું, એમાં સ્થિર થઈ જાઓ, એ મંત્રમાં સ્થિર બની જાઓ. હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું, ન તો હું આ શરીર છું, ન તો હું આ મન છું, હું તો મંગલકારી, કલ્યાણકારી, ચિદાનંદ સ્વરૂપ છું. આ ભાવ પેદા કરો. આત્મભાવમાં સ્થિર રહેવાનું છે. શરીરથી ભિન્ન છો, મનથી ભિન્ન છો, એવા સચ્ચિદાનંદ આત્મા છો, એ ભાવમાં સ્થિર રહેવા પ્રયાસ કરો. ચાલો હવે થોડા એલર્ટ થઈ જઈશું. જો આ અભ્યાસનો મૂળ હેતુ એ છે કે આપણે જાતે અનુભવ કરવો, આપણે જાતે અનુભવ કરવો જોઈએ કે આપણે ખરેખર આ શરીર છીએ. જ્યારે આપણે ધ્યાનસ્થ અવસ્થામાં હોઈએ ને આપણે તટસ્થ રીતે સાક્ષી ભાવથી જોઈએ તો આપણો જે વિશ્વાસ છે એ દ્રઢ બની જાય કે ના, હું આ શરીર નથી, હું આ ભૂત ભવિષ્યમાં ડોલતું મન નથી, હું એનાથી કંઈક ભિન્ન છું. અને એવો અનુભવ આપણે દરરોજ કરવો જોઈએ. અને દરરોજ અનુભવ કરશો તો તમારી જે ભ્રાંતિ છે, ખોટો હું જે અત્યારે બેસી ગયો છે, એ આપોઆપ નીકળી જશે. અને તમને ખ્યાલ આવશે કે હું તો અનંત છું, મારી પાસે અનલિમિટેડ પાવર છે, હું ખાલી સીમિતતામાં જીવું છું. મને એવી ખબર પડી ગઈ છે કે હું આ મર્યાદિત છું, એવું મારી ભ્રાંતિ છે, એવી તમને સમજ પડી જશે અને તમારો વિશ્વાસ દ્રઢ બેસી જશે. અને જો એવું થાય તો મૂલ્યો બદલાઈ જશે જીવનના. પછી કોઈના ઉપર ગુસ્સો આવે તો વિચાર એમ આવે કે હે આત્મા, હું આત્મા, હવે ગુસ્સો કોના ઉપર કરવો, જે કંઈ બન્યું, કંઈ પણ સત રજ તમ વધવાથી કે ઘટવાથી કંઈક બની ગયું, પણ એનો આટલો બધો ઉકળાટ શા માટે, એવું તમને આપોઆપ લાગવા માંડશે જ્યારે આ જાગૃતિ આવશે ત્યારે. એટલે આ જાગૃતિ એ ખૂબ અગત્યની છે. હવે આ જાગૃતિ લાવવાની જરૂર શું? થોડી આપણે વાત કરીએ, કર્મની થિયરી ઉપર થોડી વાત કરી લઈએ કે કર્મોના અનુસાર આપણને આ જીવન મળ્યું છે. આપણે કોઈને કંઈક આપીએ છીએ અથવા કોઈક આપણું લઈ જાય છે, એમાં કોઈ સૂક્ષ્મ નિયમોનું ઉલ્લંઘન થતું નથી. જે બની રહ્યું છે એ ન્યાયપૂર્ણ જ બને છે. કોઈ લઈ જાય છે એનો અર્થ જ એવો થઈ જાય કે તમે, તમારી પાસે એનું ઋણ છે, બાકી તમે આપો એમ છો જ નહીં. જ્યારે તમે છેતરાઈ જાઓ છો એનો અર્થ જ એવો થયો કે તમારું ઋણ છે માટે લઈ જાય છે. પણ એટલે આ જાગૃતિ આવી જાય તો પછી ઉકળાટ ઘટી જાય, ઉદ્વેગ ઘટી જાય. એટલા માટે આ જાગૃતિની ખૂબ જ જરૂર છે. હવે જે કર્મો આપણે કરીએ છીએ એ કર્મોના બે ભાગ છે. એક બે કોમ્પોનન્ટ જેને કહી શકાય,
એક સ્થૂળ કોમ્પોનન્ટ છે અને એક સૂક્ષ્મ કોમ્પોનન્ટ છે. એક સિમ્પલ દાખલો આપું કે દાખલા તરીકે તમે પૂજા કરો છો દરરોજ. હવે જે પૂજા કરો છો એની અંદર સ્થૂળ રીતે તો તમે બેઠા જ છો, ત્યાં ભગવાનની આરતી કરો છો, દીવા કરો છો, મંત્ર બોલો છો, તો સ્થૂળ રીતે તમે હાજર છો. હવે તમારું આ સ્થૂળ કર્મ તો થયું, પણ સૂક્ષ્મ કર્મ થાય છે ખરું? માટે હંમેશા કોઈ પણ પૂજાનું કામ કરતા હોય અથવા કોઈ પણ, ધારો કે તમે દાન આપો છો, હવે દાન એ ત્રણ પ્રકારના દાન છે, તામસિક દાન, રાજસિક દાન અને સાત્વિક દાન. હવે માનો કે તમે તામસિક દાન કોને કહેવાય કે તમે કોઈના દબાણમાં વશ થઈને દાન આપો. હવે શું થયું, સ્થૂળ કર્મ તો થયું, તમે દાન તો ઓલરેડી આપી દીધું, પછી તમને પૂછવામાં આવે કે આ દાન તમે આપ્યું, તો તમે એમ જ કહો કે આ તો એક્સ વાય ઝેડના દબાણમાંથી મારે આપવું પડ્યું, મારી તો ઈચ્છા જ નહોતી ને. તો શું થયું કે સૂક્ષ્મ કર્મ ના થયું, સ્થૂળ કર્મ જ થયું, એનો કોઈ લાભ મળ્યો નહીં. બીજું દાન કેવું છે, રાજસિક દાન, જે શું કરવા, એન્કેશ કરવું છે, પોપ્યુલારિટી મેળવવી છે, કીર્તિ મેળવવી છે, મહત્તા મેળવવી છે, એના માટે જે દાન મળે છે એ દાન છે, રાજસિક છે, એટલે એનો લાભ મળે, પણ કોને મળે, સ્થૂળ જગતમાં, સૂક્ષ્મ જગતમાં એનો લાભ ના મળે. ફક્ત જે હેતુપૂર્વકનો કોઈ પણ નિસ્વાર્થ ભાવથી કરેલું જે કામ છે એ કામમાં સૂક્ષ્મ કર્મ પણ થાય છે અને સ્થૂળ કર્મ પણ થાય છે. કારણ કે તમે એ કામ કરો છો ત્યારે તમારો જે ભાવ છે એ સૂક્ષ્મ ભાવ છે, કંઈક આપવું છે, કંઈક મદદ કરવી છે, કંઈ લેવું નથી, એવો ભાવ છે. એટલે એ જે સાત્વિક કર્મ છે, સાત્વિક દાન છે, એ સૌથી શ્રેષ્ઠ દાન કહી શકાય. બાકી તમે તકતી લગાવવાની અને જે કંઈ દાન કરીએ છીએ આપણે, જેમાં નામ બોલાય, જાહેરાત થાય, કીર્તિ થાય, એ દાનનો લાભ તમને ક્યાં છે, એ તમને અહીંયા જ મળી ગયો, કારણ કે તમે એ તમારું દાન છે એન્કેશ કરી દીધું, તમે કીર્તિમાં એને એન્કેશ કરી દીધું, એટલે એમાં સૂક્ષ્મ લાભ થતો નથી. એટલે દાનને એટલા માટે ગુપ્ત રાખવાનું અને ભાવ સાથે આપવાનું, હંમેશા દરેક ધર્મોમાં પણ એ જાતનું ઇન્સ્પિરેશન આપવામાં આવે છે. તો કર્મની આ થિયરી છે કે જેમાં કોઝ, ઇફેક્ટ અને કોન્સિક્વન્સીસ, આપણે કંઈ બી કરીએ છીએ તો એની અસર આવે જ, અસર આવે એટલે આડઅસર પણ આવે, એ કર્મની થિયરી છે. એટલે હંમેશા આપણે કોઈ પણ આ જગતની અંદરથી આપણે શું લઈ જવાનું છે, જો વિચાર કરો, દરરોજ વૈરાગ્ય ઉત્પન્ન થાય એવો વિચાર કરો. દાખલો આપું તમને કે દાખલા તરીકે આપણું મૃત્યુ તો નિશ્ચિત છે, બધાને ખબર છે કે જે જન્મે એનું મૃત્યુ થાય જ, બરોબર છે, આ બધાને આમાં કોઈને શંકા ના હોય. બીજી વાત, આપણી પાસે જે કંઈ હયાત છે એમાંનું આપણે કશું લઈ જવાના નથી, એ પણ નક્કી જ છે, આમાં કોઈને કંઈ શંકા નથી. ત્રીજી વાત, આપણી જોડે આપણા વર્તુળમાં જે કોઈ માણસો છે એમાંનું કોઈ સાથે આવવાનું નથી, એ પણ નક્કી છે, બરોબર ને? તો હવે આપણી સાથે આવવાનું શું, આપણી સાથે મરણ પછી સાથે શું આવે, એ લેવા માટેની કોઈ તૈયારી ખરી? વિચાર કરો, આપણે એક મુસાફરીમાં જઈએ છીએ, કોઈ 10 દિવસનો પ્રવાસ કરવાનો હોય તો અઠવાડિયા પહેલાની તૈયારી શરૂ કરીએ છીએ આપણે, કેટલી બધી તૈયારી, કપડાની તૈયારી, બીજું બધું નાસ્તા પાણી બધી જ તૈયારી કરીએ છીએ આપણે સાધનની, પણ આ અનંતની મુસાફરીની કોઈ તૈયારી નહીં. એટલે આને હંમેશા યાદ કરો, હંમેશા યાદ એટલા માટે કરવાનું કે વૈરાગ્ય ભાવ પેદા થાય, વૈરાગ્ય ભાવ પેદા થાય. દાખલા તરીકે કીર્તિ, ચાલો તમને 5,000 માણસો અત્યારે ઓળખે છે, તમારી કીર્તિ બહુ વધી ગઈ, 50,000 માણસો તમને ઓળખી લીધા, તમને શું ફરક પડે, કોઈ ફરક પડે? ચલો 5,00,000 માણસો તમને ઓળખે છે, આ કીર્તિ વધવાથી તમે શું મેળવ્યું, વિચાર કરો, આપણને શું મળે આમાં? અરે 5 કરોડ જાણતા હોય તોય શું મળવાનું છે, સૂક્ષ્મ રીતે આનો કોઈ લાભ નથી. ચલો ધનની વાત કરો, તમારી પાસે 10 કરોડ છે અને 50 કરોડ થઈ ગયા, શું ફરક પડી ગયો? કોઈ ફેર નથી પડતો, તમારી સાથે જે આવવાનું છે એમાં કંઈ ફરક પડતો નથી. આનો હંમેશા વિચાર કરો, હંમેશા
આ કરશો એટલે વૈરાગ્ય ભાવ પેદા થશે, અને વૈરાગ્ય ભાવ પેદા થાય તો આસક્તિ ઘટે. વૈરાગ્ય ભાવની જરૂર શા માટે છે? આસક્તિ ઘટાડવા માટે. કારણ કે સૌથી મોટો દુશ્મન આસક્તિ છે. આસક્તિ આપણને રાગ દ્વેષ આ બધું પેદા કરાવે છે. એટલે એનો અર્થ એવો નથી કે આપણે આ બધું છોડી દેવું. ના, આપણે જે સહજ ભાવે જીવીએ છીએ એમ જ જીવવાનું. ફક્ત આસક્તિને દૂર કરવાની વાત છે. તમે જે ભોગવતા હોય ભલે ભોગવો, પણ ભોગવવા માટેની આસક્તિ ન હોવી જોઈએ. એટલે માનો કે તમને કોઈ વખતે કોઈ મુશ્કેલી પડી તો એનો કોઈ અફસોસ ના થવો જોઈએ. આજે ખિસ્સામાં 5-10 હજાર રૂપિયા છે અને 2 રૂપિયા રહી જાય તોય બહુ અફસોસ ના થાય. ઓકે, આસક્તિથી દૂર જઈને જો જિંદગી જીવવામાં આવે તો ભય નીકળી જાય, ચિંતા નીકળી જાય. અને બીજું શું થઈ જાય કે આપણો જે અભિગમ છે એ બદલાઈ જાય. પછી એમ થાય કે હવે મારા માટે શું, હું જવાનો છું તો મારે શું લઈ જવાનું છે, એવો વિચાર આવે. નહીં તો વિચાર જ નથી આવતો. કારણ કે મોટા ભાગનાને કેવો વિચાર આવે, સ્મશાનમાં જાય ને કોઈને બાળવા ત્યારે બી એવો વિચાર આવે કે આપણે તો અહીંયા જ છીએ ને, આપણે ક્યાં જવું છે. હંમેશા એવો વિચાર આવે કે આપણે તો અહીંયા જ છીએ, આપણે સેફ છીએ, આપણને કઈ પ્રોબ્લેમ નથી. પણ આ વિચાર કરવાની એટલા માટે જરૂર છે કે જો એ વિચાર નહીં કરવામાં આવે તો આધ્યાત્મિક ઉન્નતિ થશે જ નહીં. આ આસક્તિ, આ વિષયોની આસક્તિમાંથી બહાર નીકળાશે જ નહીં. આ જેલ છે, આ એક જેલ છે, તન્માત્રાઓની જેલ છે. શું કરું, કેટલું વધારે કંઈક ની કંઈક ભોગો ભોગવી લઉં. પણ ભોગો ભોગવ્યા પછી શું, ખાલી ના ખાલી. ભોગ ભોગવી લીધો, ચલો ખાઈ લીધું, બહુ મજા આવી ગઈ, પછી 1.5 કલાક પછી કઈ નહીં, એની કોઈ અસર નથી થતી. અને 4-6-8 કલાક પછી તો ફરી ડિમાન્ડ આવે છે. કોઈ પણ ભોગનો વિચાર કરો, અને મેં કહ્યું હતું ને કે કોઈ પણ ભોગ ભોગવો એટલે પેકેજમાં આવે, સુખ અને દુઃખ પેકેજમાં આવે. સુખ થશે પછી પાછું દુઃખ પણ થાય. એટલે ક્યાં સુધી આ તન્માત્રાઓનું ફિલિંગ કર્યા કરવું? આ તન્માત્રાઓની શક્તિ છે જે આપણને કેદમાં રાખ્યા છે, અને મનની ગુલામી છે. આ મનની ગુલામી છે. મન એવું કહે છે કે આ તો મને મજા નથી આવતી. શું મજા નથી આવતી? કોઈ દિવસ વિચાર કર્યો છે કે મજા કોને આવે છે? આત્માને આનું કઈ જરૂર નથી. આ મન તમને બધા આમથી આમ ભટકાવે છે. એટલે મન ભટકાવે છે, તન્માત્રાઓની જે શક્તિ છે એનું આકર્ષણ છે, આ બે ગુલામી છે. અને આ ગુલામીથી છૂટવાનો અભ્યાસ એ અધ્યાત્મ, આમાંથી છૂટવાનું. અને એનો અર્થ એવો નથી કે નહીં કરવાનું. જો એનો અર્થ એવો થતો જ નથી, પણ એ સહજ હોય, આસક્તિ વિનાનું હોવું જોઈએ. આમે આસક્તિ એટલે બંધન. તમે ભગવાનની આસક્તિ કરો એટલે તમે બંધનમાં છો. વળગણ છે, આસક્તિ એક પ્રકારનું વળગણ છે. એટલે આસક્તિથી પર થવું અને એનો અભ્યાસ કરવો એ જ અધ્યાત્મ. હવે જો સમય અને સ્થળ અને કર્મ આ ત્રણને સંબંધ છે. તમે જોયું હશે કે તમારા જીવનની અંદર પણ તમે વિચાર કરો, ગાંધીનગરમાં આવીને કેમ વસ્યા, કેમ બીજા કોઈ સિટીમાં ના ગયા? તો એમાં શું છે, આ થિયરી છે. સમય, સ્થળ અને કર્મ આ બધાના સાથે કોરિલેશન છે. ઘણાનું ભાગ્ય પરદેશમાં હોય. ઇવન જ્યોતિષથી તો કહી શકાય છે કે ભાઈ આના યોગો બધા પરદેશના છે. કેમ કેમ કહી શકાય છે? કારણ કે આપણે પ્રોગ્રામ લઈને જ આવ્યા છીએ. આપણું ભાગ્ય, ઋણાનુબંધ સંબંધો ક્યાં છે એનું ભાગ્ય લઈને જ આપણે આવ્યા છીએ. એટલે ખબર છે કે આનું ભાગ્ય તો બીજા કોઈ જગ્યાએ છે. એટલે એટલું ધ્યાન રાખજો કે સમય, સ્થળ અને કર્મ આ ત્રણને કોરિલેશન છે. જેનું ભાગ્ય પરદેશમાં હોય એનો ભાગ્યોદય પરદેશમાં જ થાય, જેનું ભાગ્યોદય ગાંધીનગરમાં થવાનો હોય એનો એના યોગ્ય સમયે જ થાય. આ બધું નિશ્ચિત છે. પરશુરામે એક વખત એમના ગુરુ દત્તાત્રેયને પૂછ્યું, પ્રશ્ન કર્યો કે મારું ધાર્યું, એમનું એક કોઈક ઈચ્છા હશે પૂર્ણ થતી નહોતી, તો એમાં સલાહ માગી કે મારે શું કરવું, મારી આ ઈચ્છાને પૂર્ણ કરવા શું કરવું જોઈએ. ત્યારે એમના ગુરુએ એમને જવાબ આપ્યો કે જો તું સમયને બદલી શકતો નથી, સમયને બદલી નથી શકતો, પણ એક ઉપાય છે, જો તું સ્થળ બદલી નાખું તો સમય બદલાઈ જશે.
કારણ કે સ્થળ અને સમય બે જોડે છે, પેકેજ છે. કોઈને સંતાન ધારો કે અહીં ન થયું હોય ને બીજું કોઈ જગ્યા બદલાય ને સંતાન થાય છે, કારણ કે ઋણાનુબંધ સંબંધો બદલાઈ જાય છે. એટલે સ્થળ, સમય અને કર્મ આ ત્રણને બહુ ક્લોઝલી રિલેશનશિપ છે. એકદમ દરેક વસ્તુ જે બની રહી છે મોસ્ટ સાયન્ટિફિક અને ઓર્ડરલી મેનરમાં બને છે, હેફાજાર નથી, તમને કોઈ અન્યાય કરી શકતું જ નથી. માનો કે તમને રસ પડે છે, અહીંયા કેટલાક યુવાનો છે એને પણ આ સાંભળવામાં રસ પડે છે. કેમ? એનું કારણ છે કે એ પણ એના કર્મના થિયરી પ્રમાણે એની એટલી જાગૃતિ વહેલી આવવાની હોય એટલે એવા સંજોગો બેસે. સાયન્ટિફિક સર્કમ્ફરન્સિસ એવિડન્સીસ બધા ભેગા થાય, સંયોગિક પુરાવાઓ બધા ભેગા થાય ત્યારે ઘટના બને. સામાન્ય રીતે ઘટના બને છે એમાં સંયોગિક પુરાવાનું મહત્વ છે. ધારો કે આ એક ઘટના બની ગઈ, આપણે બધા ભેગા થઈને આ કર્યું છે, તો એનો ફાળો કોઈ એક વ્યક્તિને નથી જતો, બધા સંયોગિક પુરાવાઓ ભેગા થયા એટલે ઘટના બની ગઈ. પછી હું કહું કે મેં કર્યું, ના હું નથી કરતો, આમાં સંયોગિક પુરાવા થયા એટલે આપણે બધા ભેગા થયા અને એક એક આ ઘટના બની ગઈ. એટલે દરેકમાં આ હુંપણાનો જે ભાવ છે એને કાઢી નાખવાનો એક ઉપાય છે કે કોઈ વસ્તુ તમે નથી કરતા, બને છે. સંયોગિક બધા સાયન્ટિફિક સર્કમ્ફરન્સિસ એવિડન્સીસ બધા ભેગા થાય છે ત્યારે ઘટના બને છે. હા, તમે એમાં નિમિત્ત બનો છો. એટલે નિમિત્ત ભાવ આવવો જોઈએ, કરતા ભાવના બદલે નિમિત્ત ભાવ થઈ જાય તો આધ્યાત્મિક ઉન્નતિ થાય. નહીતર શું થશે? જો સારા કર્મો કરો તો સુખ મળે, ખરાબ કર્મો કરો તો દુઃખ મળે. પણ પછી સુખ અને દુઃખનું ચક્કર જે દ્વંદ્વ છે, સુખ અને દુઃખનો દ્વંદ્વ છે એ જતો નથી, એ તો આપણે ભોગવવું જ પડે. સુખ અને દુઃખ એના ચક્કરમાંથી નીકળવું હોય તો અકર્તા ભાવ, જેને નિમિત્ત ભાવ કહેવાય, હું નિમિત્ત બનું છું એવો ભાવ અંદર પેદા થવો જોઈએ. અને એ થાય તો પછી તમારું બંધન છૂટી જાય છે. એટલે હવે બંધન કેટલા છે સમજીએ, કારણ કે આમાં એક બહુ કન્ફ્યુઝન છે. ઘણાને પૂછો કે તમારે શું કરીએ, તમે ભગવાનની ભક્તિ શું કરવા કરો છો? કોઈ કહે છે મારે મુક્તિ જોઈએ છે, કોઈ કહે છે મારે મોક્ષ જોઈએ છે, કોઈ જુદા જુદા, કોઈ કહે છે મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે. તો હવે આનો અર્થ જરા સમજાવું તમને કે મુક્તિ કોને કહેવાય, સાક્ષાત્કાર કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય અને પૂર્ણતામાં ભળી જવું કોને કહેવાય. જો ઈશ્વરની અનુભૂતિ થાય જ્યારે, જ્યારે આપણું હૃદય એકદમ શુદ્ધ થઈ જાય, મન સાત્વિક બની જાય, અહંકાર આધ્યાત્મિક બની જાય, ત્યારે આપણને મલ્ટી ડિમેન્શનલ એક્સપિરિયન્સ થાય જેને ઈશ્વરનો સાક્ષાત્કાર કહેવાય. એવો એક અનુભવ જે શબ્દોમાં વર્ણવી ના શકાય, એવો એક અનુભવ થાય જેને આપણે કહીશું આત્મ સાક્ષાત્કાર કહેવાય અથવા તો ઈશ્વરનો સાક્ષાત્કાર થયો એમ કહેવાય. પછી મુક્તિ કોને કહેવાય? જે આ પાંચ તન્માત્રાઓનું બંધન છે, મારે આ બધું ભોગવવું છે એનું જે બંધન છે, જેનો સંબંધ મન સાથે છે, એમાંથી ફુલફિલમેન્ટ થઈ જાય. ફુલફિલમેન્ટ એટલે ભોગવ્યા વગર તમે તૃપ્ત થઈ જાઓ, તૃપ્તિ આવી જાય, ભોગવવાની ઈચ્છા જ ના થાય. કોઈ કે જાત્રાએ જવું છે તો ઘરમાં અહીંયા જ જાત્રા બની જાય. એ જાત્રાનો જે અનુભવ, માણસ જાત્રા કરવા જાય અને જે એને આનંદ મળે એટલો જાત્રાનો અનુભવ બસ અંદર જ મળી જાય ને, આંતરિક, એને ફુલફિલમેન્ટ કહેવાય, તૃપ્તિ. ખાવામાં મળ્યું તો ખાઈ લીધું શરીર ટકાવવા માટે, પણ એનું કોઈ, એનું કોઈ આકર્ષણ નહીં, કોઈ અફસોસ નહીં, એ તૃપ્તિ કહેવાય. અને જેનું મન આવું થઈ ગયું, જે સંતુષ્ટ બની ગયો, પાંચે પાંચ તન્માત્રાઓની શક્તિથી સંતુષ્ટ બની ગયેલો માણસ, એ મુક્ત થઈ ગયો. તો શું થાય? માણસ મરી જાય અને મુક્ત થયો એટલે શું થયું કે આ શરીર ગયું, પછી બીજું એક શરીર છે સૂક્ષ્મ શરીર, એ પણ મુક્ત થઈ જાય. બે શરીર જાય મુક્તિમાં, મરણમાં એક શરીર જાય, મરણમાં એક જ શરીર જાય, મુક્તિમાં બે શરીર જાય. હવે કારણ શરીરમાં આવી ગયો. હવે કારણ શરીરનો સંબંધ કોની સાથે? કર્મોની, કર્મો સાથે. માનો કે તમારું કર્મ ઝીરો થઈ ગયા, બેલેન્સ ઝીરો, કોઈ દેવું બાકી ના રહ્યો, તો એને મોક્ષ કહેવાય. પછી એને ચક્કર ખાવું ના પડે. મોક્ષનો અર્થ એ થયો કે પછી એને ચક્કર ખાવાનું નથી, કારણ કર્મનું જે ઋણાનુબંધ સંબંધ છે પૂરો થઈ ગયો છે. હવે એક જ વસ્તુ બાકી રહી,
ઈચ્છા, જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી અસ્તિત્વ ચાલુ રહે, હજુ અસ્તિત્વ ગયું નથી. દાખલા તરીકે શિરડીના સાંઈબાબા કે બાબાજી હિમાલયના, એ લોકોની ઈચ્છા છે કે આ દુનિયાનું ભલું કરવું, ભલે ચક્કર નથી ખાતા પણ અસ્તિત્વ છે. બાબાજી માટે તો એવું કહેવાય છે, પરદેશની અંદર એના કરોડો ભક્તો છે હું કહી શકું, બધા જ દેશોમાં, અને એના ઘણા બધા અનુભવો, ઇવન જે વ્હાઇટ પીપલ છે એ લોકોને પણ ઘણા બધા અનુભવો થયેલા છે બાબાજીના, અને એની ઉંમર 900 વર્ષની છે. એવી રીતે શિરડીના સાંઈ બાબા છે, એ પણ મહાકારણ શરીરમાં છે, એમની ઈચ્છા રહી ગઈ છે બસ આ દુનિયાનું ભલું કરવું છે, એટલે એનો મોક્ષ નથી થતો. અરે એનું શરીર, એની એનું જે અસ્તિત્વ છે જતું નથી, પણ જ્યારે ઈચ્છાનો લય થઈ જાય ત્યારે પૂર્ણતામાં ભળી જવા, એટલે માણસ પછી અસ્તિત્વ નથી રહેતું, કારણ કે એને કંઈ ભોગવવું જ નથી. જો આપણે ઓરિજિનલ વાસ વિચારો કે અસ્તિત્વ કેમ આવ્યું, કારણ કે ભોગવવું હતું, ટુ ગેટ, ટુ હેવ, ટુ એન્જોય, કંઈક મેળવવું હતું, કંઈક ભોગવવું હતું, અને કંઈક હોવું જોઈએ, એના માટે આપણે આ શરીર ધારણ કર્યું. હવે એ બધું એ ગયું, હવે કોઈ ઈચ્છા જ ના રહી, ઈચ્છા નહીં રહી તો અસ્તિત્વ શા કામનું, ઈચ્છા નથી તો અસ્તિત્વ નથી. એટલે આ મુસાફરીમાંથી, આ ચક્કરમાંથી છૂટવું હોય તો શું કરવું પડે, મુક્તિનું સ્ટેપ પણ પાસ કરવું પડે, મોક્ષનું સ્ટેપ પણ પાસ કરવું પડે, પછી પૂર્ણતામાં ભળી જવાય, ઈચ્છાનો લય થાય ત્યારે. આ જેવી રીતે આપણે પૃથ્વીનો જન્મ થયો અને એમાંથી શરીરનું અસ્તિત્વ આવ્યું, આ અસ્તિત્વનો લય એનાથી ઓપોઝિટ દિશામાં જ થાય. એટલે હવે આપણે આ કરવા માટે, હવે તમને એમ થાય કે ભાઈ કુંડલીની શક્તિનો શું અર્થ, ચાલો જો કુંડલીની શક્તિ અને સાક્ષાત્કાર બે જુદી વસ્તુ છે. કુંડલીની શક્તિ જાગૃત થાય એટલે સાક્ષાત્કાર થાય એવું જરૂરી નથી, પણ સાક્ષાત્કાર થવામાં મદદરૂપ થાય એવું બની શકે. કુંડલીની શક્તિ એટલે શું, તમારામાં જાગૃતિનું લેવલ અપ થતું જાય છે, તમે ધીમે ધીમે જાગૃત થતા જાઓ છો, તમારી કોન્શિયસનેસ રેઝ થાય છે. એ જાગૃતિનું લેવલ કેવી રીતે વધે, દાખલા તરીકે પહેલાં તમારી જાગૃતિ અન્નમય કોષની હતી એટલે શરીર વિશેનું જ્ઞાન હતું, પછી જાગૃતિ પ્રાણમયની થઈ એટલે પૈસાનું, કીર્તિનું, એનું જ્ઞાન આવ્યું, પછી જાગૃતિ મનોન્મયની થઈ એટલે તમારું ઇમોશનલી તમે બેલેન્સ થયા, પછી જાગૃતિ વિજ્ઞાનમયની થઈ એટલે તમે આત્મ સ્વરૂપની જાગૃતિ આવી, અને પછી તમે આનંદમય કોષમાં આવી ગયા. આમ જાગૃતિનું લેવલ અપ થતું જાય એમ આ બધું છૂટતું જાય. માટે સૌથી અગત્યનું શું કે આપણી ચેતનાને જગાવો. ચેતનાને જગાવવાથી આ સ્ટેપમાંથી આપણે પસાર થઈ શકીએ છીએ, આપણે આપણી ઉન્નતિ કરી શકીએ છીએ. અને આ જાગવા માટે આપણે શું કરવું જોઈએ, સૂક્ષ્મતા તરફ આપણી નજર હોવી જોઈએ. અત્યારે આપણી નજર ક્યાં છે, સ્થૂળતા તરફ છે. એક નાનકડી વાર્તા છે, એક માજી એક ગામડાની અંદર બહારની જે મ્યુનિસિપાલિટીની કે જે ગામની લાઈટ હશે એ લાઈટની બહારમાં કંઈક શોધતા હતા. પછી એક સજ્જને પૂછ્યું કે માજી શું શોધો છો અત્યારે રાત્રે, એટલે કહે છે મારો એક અમૂલ્ય સિક્કો ખોવાઈ ગયો છે, એ સિક્કો શોધું છું. તો પેલા ભાઈ સજ્જન હતા, એમને એમ થયું કે લાવો કંઈક મદદ કરો. પછી થોડી વાર જોયું ને પછી પૂછ્યું એમણે કે માજી આ ખોવાઈ ક્યાં ગયો છે, કે ઘરમાં ખોવાઈ ગયો છે. તો પછી અહીંયા કેમ શોધો છો, કે અહીંયા લાઈટ છે ને. આપણે આવું કરીએ છીએ, આ બહારની જે લાઈટ છે, આપણને જે આ સ્થૂળ જગતની અંદર જે પ્રકાશ દેખાય છે, ત્યાં સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. સુખ અને શાંતિનો સિક્કો ખોવાઈ ગયો છે, છે અંદર, શોધીએ છે બહાર, કે હું આવું ભોગવું તો મને સુખ મળી જાય, હું આમ કરું તો મને સુખ મળી જાય, પણ જેમ અંદરની મુસાફરી થશે, અંદરની યાત્રા થશે, તો સુખ અને શાંતિ તમને આપોઆપ દેખાશે અને તેની અનુભૂતિ પણ તમને થશે. હકીકતમાં આપણે આવું કરી રહ્યા છીએ, અને આ માટે આ ક્યારેય આવો વિચાર ક્યારે આવે આપણને, આમ તો વિચાર આવે જ નહીં, પણ વિચાર ક્યારે આવે કે જ્યારે ઈશ્વરની કૃપા થાય તો. હવે સવાલ એ થયો કે પાછી ઈશ્વરની કૃપા ક્યારે થાય. ઈશ્વરની કૃપા, કોઈ પણ એક પોલિટિશિયનની કૃપા કરવી હોય તો એ શું થવું, કે એને જેવો છે એવો સ્વીકારી લેવો પડે ને,
આપણે કોઈ પોલિટિશિયનની ચિઠ્ઠી લખાવવા જઈએ તો એના કંઈક ગાળો બાળીને કંઈક લખાઈ નહીં શકતા. હા સાહેબ તમે બહુ સરસ છો, સરસ સરસ, એનું વખાણ કરવા પડે, બધું કરવું પડે, બરાબર ને? જેવો છે એવો સ્વીકારી લેવો પડે. તમારે ઈશ્વરની કૃપા જોઈએ છે, પણ ઈશ્વરને જેવો છે તેવો સ્વીકારવો નથી, એટલે ઈશ્વરની કૃપા થતી નથી. ઈશ્વર કેવો છે? નિર્ગુણ છે, નિરાકાર છે, અનંત છે, ક્રાઇસ્ટમાં છે, કૃષ્ણમાં છે, સ્વામિનારાયણમાં છે, બધામાં છે, પણ આપણે તો આપણે જે લઈને બેઠા છીએ એમ જ છે, બાકી નથી. એ જેવો છે એવો આપણે સ્વીકારતા નથી, એટલે ઈશ્વરની કૃપા થતી નથી. અને જેવો છે એવો સ્વીકારવા માટેનો એક મોટો અવરોધ છે. શું અવરોધ છે? આપણી પાસે અનંત જ્ઞાન છે. તો આ તો વિજ્ઞાનની વાત કરું, વિજ્ઞાને શોધેલી એક વાત કહું તમને. વિજ્ઞાન એવું કહે છે કે દરેક વ્યક્તિમાં અનંત જ્ઞાન છે, અને એ આત્મા અને જ્ઞાનની વચ્ચે એક અવરોધ છે, અને તે અવરોધ છે લાગણીઓ. લાગણીઓ બે પ્રકારની છે, એક હકારાત્મક છે અને એક નકારાત્મક છે. હકારાત્મક લાગણીઓ છે એની પાસે આકર્ષણ બળ છે, અને નકારાત્મક લાગણીઓ છે એની પાસે અપાકર્ષણ બળ છે. એટલે આપણે જે જ્ઞાન મળવું જોઈએ, જ્ઞાનની વચ્ચેનો આ અવરોધ છે. હવે વિજ્ઞાને કેવી રીતે સાબિત કર્યું? હું જે વાત કરું થોડી વિજ્ઞાનની વાત છે. એ એવું એને સાબિત કર્યું કે આપણને ધારો કે કોઈ દીવો હોય અને દીવા એ દજાઈ ગયા આપણને, ચાલો તો શું થયું? આપણે એક ઇમ્પ્રેશન આપણા મગજમાં આવી ગઈ કે આ અગ્નિથી દજી દાજી જવાય છે, રાઈટ? પછી એવો કોઈ પણ આઈડેન્ટિકલ પ્રસંગ થાય કે જ્યાં ફટાકડા ફોડવાના હોય કે અગ્નિ હોય, તો વિજ્ઞાન એવું કહે છે કે તમે જ્યારે એની નજીક જાઓ એના પહેલા લાગણી પેદા થાય છે. કઈ લાગણી? ભયની લાગણી પેદા થાય. વિજ્ઞાન એવું સાબિત કર્યું કે લાગણી પહેલા પહેલી થાય, પછી તમારા જ્ઞાનતંતુઓ ને બધું કામ કરે છે. શરીર પછી આવે, મગજ પછી આવે, પહેલા લાગણી થાય. એ લાગણી એ અવરોધક બળ છે, અને આ લાગણીઓને હકારાત્મક બનો તો એ આકર્ષણ બળ થઈ જાય છે. માટે પ્રેમ, દયા, કરુણા આ હકારાત્મક બળ છે. હૃદયની અંદર પ્રેમ હોય તો હકારાત્મક બળ તરીકે તો ઈશ્વરનું સામીપ્ય તમે કેળવી શકો. જ્યાં સુધી નકારાત્મક ભાવ છે ત્યાં સુધી અવરોધ છે, ત્યાં સુધી તમે સત્યને પામી નહીં શકો, ઈશ્વરની કૃપા ન થાય. માટે હૃદયના ભાવોનું શુદ્ધિકરણ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા, ઈશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા. આ મંદિર છે, ઘણું મંદિર 80 વર્ષનું થાય તો પ્રાણ પ્રતિષ્ઠા થતી નથી. ઘણી વખત હકારાત્મક ભાવો આવતા જ નથી, તો ઈશ્વરની કૃપા થાય ક્યાંથી? તો ઈશ્વરની કૃપા ત્યારે જ થાય કે તમારા હૃદયની અંદર ભાવો પેદા થાય, પ્રેમના, દયાના, કરુણાના. આ ઈશ્વરના ભાવો છે, અને આ ભાવો જો પેદા થાય તો ઈશ્વરની કૃપા થાય, અને ઈશ્વરની કૃપા થાય એટલે શું થયું? હવે અવરોધ જતો રહ્યો, એટલે તમે જે અનંત જ્ઞાન છે એની સાથે તમે એટેચ થઈ ગયા. એટલે કે કમ્પ્યુટરના નેટવર્કિંગનું જે તમારું ટર્મિનલ છે જોઈન્ટ થઈ ગયું, ઇન્ટરનેટ સાથે હવે જોડાઈ ગયા, ઇનફાઇનાઇટ વિઝડમ સાથે તમે જોડાઈ ગયા. એટલે જાગૃતિનું સ્તર ઊંચું આવી ગયું, તમારું કોમ્પ્યુટર હવે અપગ્રેડ થઈ ગયું, અપડેટ થવાના બદલે ક્ષમતા વધી ગઈ, સમજવાની ક્ષમતા વધી ગઈ. અને આ કરવાનું છે, અને આ કરવું હોય તો શું કરવું પડે? સૂક્ષ્મતા તરફ અભ્યાસ કરવો પડે. સૂક્ષ્મતા તરફ, સ્થૂળતા તરફ તો બહુ અભ્યાસ કર્યો આપણે, પણ સૂક્ષ્મતાનો અભ્યાસ કરવો પડે. જો સૂક્ષ્મતાનો અભ્યાસ કરીએ તો જ આપણે સમજી શકીએ. તમને એક દાખલો આપું, એક અભ્યાસ આપણે કરાવવો છે કે આ શરીરની અંદર કેટલા પ્રકારના અવાજો આવતા હોય છે, અંદર શું ચાલી રહ્યું છે. કોઈ દિવસ સાંભળવાનો પ્રયાસ કર્યો છે? કેવું બધું કેટલું ચાલી રહ્યું છે અંદર. જો આપણે એક નાનકડો અભ્યાસ કરવાનો છે, આ ટટલી આંગળી છે ને, કાનમાં ખાલી બરાબર ખોસી દેવાની છે, અને આંખો બંધ કરી દેવાની છે, અને સાંભળવાનું છે અંદર શું ચાલી રહ્યું છે. તો જુઓ પેલા આ સૂક્ષ્મતા તરફની દોડ છે, જુઓ શું શું અવાજો આવે છે. અને આ અભ્યાસ તમે 2-3 દિવસ કરો, છેલ્લા દિવસે આપણે ચર્ચા કરશું કેટલા કેટલા અવાજ બધાને સંભળાય છે. એક અવાજ સંભળાય છે, 2 અવાજ સંભળાય છે, 3 અવાજ સંભળાય છે, 4 અવાજ સંભળાય છે, કેટલા અવાજ સંભળાય છે. ચલો અત્યારે અભ્યાસ કરીએ. આપણે આંગળી નાખવાની છે, જો ટટલી આંગળી નાખવાની છે, આંખો બંધ કરવાની છે, શરીર રિલેક્સ, બહારની કોઈ વાતમાં તમારું મન જવું ના જોઈએ, ફક્ત અંદર જુઓ કે અંદર શું અવાજ આવે છે. આંખો બંધ જ રાખો, આ રીતે ટટલી આંગળી નાખી દો, આંખો બંધ રાખો, અને જસ્ટ સાંભળ્યા કરો.
અદ્ભુત મશીન આપણને આપી છે ઈશ્વરે. ચોવીસ કલાક સુધી બધું ચાલ્યા કરે છે. આપણે કોઈ દિવસ નોંધ લેતા નથી. હવે આંગળી કાઢી નાખો. ત્રણ ચાર વાળું કોઈ છે? આપણે આની ચર્ચા છેલ્લા દિવસે કરશું થોડીક, કે આ બધા અવાજ સાના સંભળાય છે, પણ દરરોજ સાંભળવા પ્રયત્ન કરજો. આનાથી તમને એ ખબર પડશે તમારું શરીર સારું છે કે નહીં, એ પણ તમને ખબર પડી જશે. થોડો અભ્યાસ થશે એટલે શરીરમાં કંઈ પણ આડું અવળું ચાલતું હશે, વાયુ તોફાન કરતો હશે, તો તમને ખબર પડી જશે કે હા કંઈક ગરબડ છે. ડૉક્ટરના જોડે જતા પહેલાં તમને ખબર પડી જશે કે મારા શરીરમાં સમથિંગ રોંગ, કંઈક ખરાબ ચાલી રહ્યું છે. એટલે મૂળ હેતુ મારો આ છે કે તમે હવે જરા જુઓ, શરીરની ભાષાને સમજો. શરીરમાં ગમે ત્યારે કંઈક પણ થતું હોય એને ઇગ્નોર ના કરો, અવગણો નહીં. તમને એમ થાય કે ચલો મને ખાલી ચડી ગઈ, એકવાર ચડી વાંધો નહીં, બે વાર, ચાર વાર, આ સિગ્નલ આવ્યું. વારે ઘડીએ થતું હોય તો પછી એ સિગ્નલ અવગણવું ના જોઈએ, કારણ કે તમને ખબર પડવી જોઈએ કે સુગર વધી જાય તો પણ ખાલી ચડે. તો તમારું સુગર મેટાબોલિઝમ કંઈ સરખું ના હોય એવું બનવાના ચાન્સીસ છે. કોઈક સ્નાયુ ખેંચાઈ જતો હોય વારે ઘડીએ તો તમને ખબર પડવી જોઈએ કે કંઈક વાયુનો પ્રકોપ છે. નર્વ સિસ્ટમ સાથેનું કંઈ પણ હોય તો વાયુનો પ્રકોપ હોવાની શક્યતા વધારે છે. એટલે તાવ આવે, માથું ચડે, અવારનવાર માથું ચડે તો ગોળી લઈને એને બંધ નહીં કરી દો. માથું ચડવું એ તો સિગ્નલ છે, એ રોગ નથી. પણ રોગ છે એનું એક સિગ્નલ છે, એના અસંખ્ય કારણો છે, 200 ઉપર કારણો છે માથું ચડવાનું. પણ એમાંથી કયું કારણ છે પછી જાગૃતિથી શોધવાનો ટ્રાય કરો. પણ મોટે ભાગે શું કરીએ છીએ કે એવી દવા લઈ લઈએ છીએ કે માથું ઉતરી જાય. અમેરિકામાં લોકો શું કરે છે, આ જ કરે છે, ઊંઘવાની ગોળી લે, પછી માથું ચડવાની ગોળી લે, પછી પાચનની ગોળી લે, બધી ગોળીઓ જ લીધા કરે છે. કંઈ જ નહીં, સિમ્ટમ્સને દબાવી દેવાનું અને પછી છેલ્લે સિમ્ટમ્સ એટલું બધું પાવરફુલ થઈને આવે, કોઈ અસાધ્ય રોગના સ્વરૂપમાં આવે અને તમારી ઇમ્યુન સિસ્ટમ ટોટલ તોડી નાખે. એટલે હંમેશા જાગૃતિનો અર્થ જો, આધ્યાત્મની જર્ની ત્યારે જ થઈ શકે કે જ્યાં સારું સ્વાસ્થ્ય હોય. સ્વાસ્થ્ય કમ્પલ્ઝન, સારું આરોગ્ય એ પાયો છે. તમે સાધના નહીં કરી શકો જો તમારું આરોગ્ય સારું નહીં હોય, તો સાધના ક્યાંથી કરવાના છો તમે? સાધના થાય જ નહીં. માથું ચડ્યું અને ધ્યાન રે ના રે, તો સ્વાસ્થ્ય તો સારું કરવું જ જોઈએ. અને સ્વાસ્થ્ય સારું કરવા માટે ધ્યાનને એક હથિયાર તરીકે વાપરો. દાખલા તરીકે તમે આ પાંચે પાંચ આંગળીઓને ધારો કે આમ રાખશો, જો એક સિમ્પલ વાત કહું તમે, આ પાંચે પાંચ આંગળીઓને આમ જ રાખી અને તમે બેસશો અને એવો ભાવ કરો કે પાંચે પાંચ તત્વો, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ અને જળ, આ પાંચે પાંચ તત્વો મારા શરીરમાં સમતોલ થાય છે એવો ભાવ કરો ખાલી, ચાલો. તો શું થાય, તમે જેવું વિચારો એવું થશે. પછી તમે હજુ ડીપમાં જવું હોય તો એ પાંચ તત્વો, પછી જે પાંચ શક્તિઓ, ત્રણ શક્તિઓ છે, વાત, પિત્ત અને કફની શક્તિ મારા શરીરમાં બેલેન્સ થાય છે. આ સેલ્ફ મેડિટેશન કહેવાય, સેલ્ફ હિલિંગ કહેવાય, જાતે પોતાનું સ્વાસ્થ્ય સાચવવા માટે. પછી બીજા ટૂલ્સ છે, દાખલા તરીકે વાયુ તત્વ વધી જાય છે તો તમે આ રીતે એક મુદ્રા કરીને બેસી જાઓ, વાયુતંત્ર કંટ્રોલ થઈ જશે, બરાબર. પછી તમે જળ તત્વ તમારા શરીરમાં ઓછું છે
અથવા તમારા શરીરમાં જળ તત્વ એબ્સોર્બ નથી થતું, મુદ્રા કરો, વરુણ મુદ્રા. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે તમારા સ્વાસ્થ્ય માટે પણ એટલા જાગૃત થાઓ અને આ જાગૃતિ સ્વાસ્થ્યની પહેલી લાવો. કારણ કે સ્વાસ્થ્યની જાગૃતિ નહીં હોય ત્યાં સુધી તમે આધ્યાત્મની જર્ની ઉપર આગળ જઈ શકશો જ નહીં. અને હું એટલું ખાતરીપૂર્વક કહી શકું છું કે જો તમારું હકારાત્મક વલણ થઈ જશે, તમારી નેગેટિવિટી નીકળી જશે, તમારામાં જે નકારાત્મક ભાવો નીકળી જશે, તો 100% હેલ્થ તમારી સારી જ થઈ જશે. તમારે જોવો હોય તો દાખલો જોવો હોય તો જુઓ, 80-90 વર્ષની ઉંમર વટાવી ગયેલા માણસોના જીવનનો અભ્યાસ કરજો. તમારા ગામડાઓમાં શહેરમાં ક્યાંય 90 વર્ષ ઉપર વટાવી ગયેલા કોઈ વ્યક્તિ હશે, તમે જોજો, એનો સ્વભાવ જોજો, એકદમ સરળ હશે. કોઈ ઇન્ટરફિયરન્સ નહીં, બધું ચાલતું એમ ચાલવા દે, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ પ્રકારનો તણાવ નહીં, એવો સ્વભાવ હશે. કારણ કે આ તણાવ છે ને એ બહુ ડેન્જરસ તણાવ છે. હમણાં અફઘાનિસ્તાનનું વોર થયું ત્યારે અમેરિકન કોંગ્રેસમેને એક અફઘાનિસ્તાનના નાના ગામડાની અંદર મુલાકાત લીધી. એનું એક ખાસ કારણ હતું કે એ ગામડાની અંદર સતાયુ માણસો બહુ રહેતા હતા, ખૂબ માણસો સતાયુ હતા. 100 વર્ષની ઉપરના, 90 વર્ષથી ઉપરના અસંખ્ય માણસો હતા એવું રિપોર્ટમાં કોઈ પત્રકાર દ્વારા જાણવા મળ્યું. એટલે એણે ગામની મુલાકાત લીધી અને બધાને મળ્યા, વાતચીત કરી. જોયું તો એનું જીવન એકદમ સાદું, ત્યાં કોઈ દવાખાનું નહોતું, બધાનું જીવન એકદમ સરળ, સાદું, સાત્વિક જીવન હતું. પણ એક વસ્તુ એને નોટિસ કરી અને વિચિત્ર લાગી એને, કે ત્યાંનો જે મુખ્ય છે એની પાસે બધી સત્તા હતી. આખા ગામની અંદર કંઈ પણ વ્યવહારિક પ્રશ્ન હોય, સામાજિક પ્રશ્ન હોય, આર્થિક પ્રશ્ન હોય, તો મુખ્ય એ રાજા હતો. એમનો મુખ્ય જે હોય એની પરમિશન સિવાય કશું જ થઈ ન શકે એવું એ ગામમાં હતું. પછી આ લોકોએ ડિટેલ તપાસ કરી તો મુખિયામાં એવું થયું કે મુખિયાની હિસ્ટ્રી તપાસી તો મુખિયા તો 60 વર્ષથી વધારે કોઈ જીવતા જ નહોતા. કોઈ મુખ્યો 60 વર્ષથી વધારે જીવતો નહોતો. ગામ એનું એ હતું, ડુંગરાળ પ્રદેશ હતો, બધાનું જીવન સાત્વિક હતું, બધા સાથે જીવતા હતા, છતાં પેલા લોકો સતાયુ હતા, 100 વર્ષ જીવતા હતા અને મુખિયા 60 પહેલા ઉકલી જતા હતા. તેનું કારણ શું? તણાવ. તણાવ આટલો ડેન્જરસ છે. અને તણાવ થવાનું મુખ્ય કારણ કે આ ખોટો હું પકડીને બેઠા છે, આ મારું અને આ લઈ ગયા, આ લૂંટી ગયા, આ મને અન્યાય કરી ગયો, આ મને મારું અપમાન કરી ગયો, આ જ સંઘર્ષ છે, આના સિવાય બીજો કોઈ નથી. એટલે જ્યારે તમારું આ હું પણ જતું રહે, જાગૃતિ આવી જાય, તો મૂલ્યો બદલાઈ જાય અને તો તણાવ પણ ઓછો થઈ જાય. તણાવ સૌથી ડેન્જરસમાં ડેન્જરસ તણાવ છે. પછી એ તણાવ ખાસ કરીને લાગણીનો હોય, માનસિક હોય કે શારીરિક હોય, ઇવન આધ્યાત્મિક તણાવ પણ નથી સારો. તણાવ, કોઈ પ્રકારનો તણાવ હોય એ સારો નથી. એટલે સૌથી અણમોલ શસ્ત્ર જેને હું કહું છું એ શુદ્ધિકરણની પ્રક્રિયા, હૃદયના શુદ્ધિકરણની પ્રક્રિયા, એ એનો અક્ષીર ઉપાય છે. ચાલો ત્યારે આજે મેટા મેડિટેશન આપણે કરશું, જે ગઈકાલે આપણે કર્યું હતું. આજે થોડો ફેરફાર કરવાનો છે. ફેરફાર એટલો જ છે કે ગઈકાલે આપણે બધાને પ્રેમ અને કરુણાની લાગણી, દયાની લાગણી અને પ્રેમની અને કરુણાની લાગણી વ્યક્ત કરતા હતા, એમાં એક થોડું મોડિફિકેશન છે. આજે પહેલાં આપણાથી શરૂ કરવાનું છે. આપણે આપણી જાતને માફ કરવાની છે. ઘણા માણસો પોતાની જાતને માફ કરતા નથી, ખાસ કરીને જે લોકો દોષિત ભાવથી પીડાય છે. દાખલા તરીકે તમને દાખલો આપું. માનો કે મા બાપની સેવા કરવી જોઈએ એવું એનું એવું ફિલોસોફિકલી માને છે, પણ સંજોગો એવા હોય કે માતાની કે પિતાની સેવા ન કરી શક્યા હોય અને માતા પિતા કંઈક ગુજરી ગયા હોય તો દોષિત ભાવ ઠરીને બેઠા હોય કે મારે આ કરવું જોઈએ અને મેં ન કરી શક્યો. ઓફકોર્સ સંજોગોને કારણે ન કરી શક્યા હોય, છતાંય દોષિત ભાવ હોય. આવા પ્રકારનો દોષિત ભાવ જો તમે ભરીને બેઠા હોય તો સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર એની અસર આવે છે. અને સામાન્ય રીતે જે લોકોને હર્નિયાની બીમારી છે, પ્રોસ્ટેટની બીમારી છે, કિડનીની થોડીક બીમારીઓ છે, એનું રિલેશનશિપ એ દોષિત ભાવ સાથે પણ છે. એટલે
મને આજે યાદ આવ્યું કે કદાચ કોઈ દોષિત ભાવ લઈને બેઠા હોય તો પહેલા માફ કરાવી દઈએ આપણે બધાને, કે તમારી જાતને તમારે પહેલા માફ કરવાની છે, તમારી જાતને માફ કરવાની છે અને તમારી જાતને પ્રેમ અને દયાની લાગણી તમારી ઉપર પણ ફેરવાની મેળવવાની છે. તમારે પોતાને તમારી જાતને પ્રેમ કરવાનો છે. ઘણા લોકો પોતાના શરીરને હેટ કરતા હોય છે, ઘણા લોકોનું પોતાનું શરીર કે પોતાનું જે કંઈ સ્ટેટસ છે, આભા છે, એને ધિક્કારતા હોય છે. એક બહુ જ ખરાબ દૂષણ છે. એટલે પોતાની જાતને પણ માફ કરવાની, પોતાની જાતને પણ પ્રેમ કરવાનો અને આપણા વર્તુળમાં આપણા કુટુંબીઓમાં બધાને આપણે પ્રેમ કરવાનો અને એ પ્રેમભર્યું વાતાવરણ હૃદયમાં પેદા કરવાનું. અને પ્રેમની મારી વ્યાખ્યા એવી છે, જો પ્રેમની વ્યાખ્યા એવી છે, ફક્ત આપવો, ફક્ત આપવો, કંઈક ઉમેરવાનું છે બસ. બીજામાં કંઈક ઉમેરો એ પ્રેમ, બીજામાંથી કંઈક લઈ લેવું. લવ અને લસ્ટ બંને વચ્ચે આ ફેરફાર છે. લસ્ટમાં શું હોય, કંઈક ભોગવી લેવું, કંઈક મેળવી લેવું, લવમાં કંઈક આપવું. લસ્ટ એટલે વિકાર. તો આમાં આપણે ફક્ત કંઈક આપવું છે, એ જાતની આપણામાં ભાવના પેદા થવી જોઈએ. તો આપણે શરૂઆત આ રીતે કરશું, ત્રણ હોમ પ્રાણાયામ કરશું. કારણ કે બધા હવે હું માનું છું, એવી આશા રાખું કે હવે તો મન બધાનું ઠેકાણે થઈ ગયું છે, મન અહીંયા જ જાય છે, બહુ ભટકતું નથી. એટલે આપણે ત્રણ હોમ પ્રાણાયામ કરશું, આંખો બંધ કરી રિલેક્સ થઈશું અને પછી હું જેમ જેમ સૂચના આપતો જઉં એવું વિચારજો તમે, એટલું જ તમારે કરવાનું છે. ચાલો એક ઊંડા શ્વાસ સાથે હોમ પ્રાણાયામ. છેલ્લી વાર ઊંડો શ્વાસ. રિલેક્સ, સાક્ષી ભાવથી શ્વાસોશ્વાસની ક્રિયાને જોયા કરો. તમારું ધ્યાન હૃદય કેન્દ્રિત અનાહત ચક્ર ઉપર લાવો અને શ્વાસોશ્વાસની ક્રિયાને જોયા કરો. કોઈ વિચાર કરશો નહીં, ભૂત ભવિષ્યમાં ડોલશો નહીં, આ દુનિયા સાથે ડિસ્કનેક્ટ થઈ જાઓ. કમ્પ્લીટલી ડિસ્કનેક્ટ. તમે એકલા છો, શાંતિનો અનુભવ કરો. હવે જે લોકોના મનમાં કોઈ પણ પ્રકારનો દોષિત ભાવ હોય તો તમારી જાતને પહેલા માફ કરો. જે કંઈ બન્યું એ બન્યું, સમયે સંજોગોને આધીન બન્યું, એને ભૂલી જાઓ. સાચા હૃદયથી તમારી જાતને પણ માફ કરો. સમય સંજોગોને જવાબદાર ગણો, તમારો કોઈ દોષ નથી. તમે નિર્દોષ છો. હવે તમારી જાતને ચાહો, તમારી જાતને પ્રેમ કરો. ઈશ્વરે તમને જે શરીર આપ્યું છે યથા યોગ્ય જ આપ્યું છે, જે મન આપ્યું છે બરોબર જ છે, જે સંજોગો આપ્યા છે બરોબર જ છે, એનો સહજ સ્વીકાર કરો. કોઈ વિરોધ કરશો નહીં. ઈશ્વરે તમને કોઈ અન્યાય કર્યો નથી,
તમારા પ્રોગ્રામ પ્રમાણેનું જ શરીર છે, પ્રોગ્રામ પ્રમાણેની જ મન અને બુદ્ધિ છે. પ્રેમ અને દયાની કરુણાની લાગણી તમારા માટે પણ વ્યક્ત કરો. ના, બધું જ બરોબર, સહજ સ્વીકાર. હવે તમારા પરિવારના કોઈ એક નિયરેસ્ટ ડિયરેસ્ટ વ્યક્તિને યાદ કરી વિઝ્યુલાઇઝ કરો, પ્રેમ અને કરુણાની લાગણી અભિવ્યક્ત કરો. સાચા હૃદયથી અંદર ભાવ પેદા થવો જોઈએ. જરૂર લાગે પ્રસંગ યાદ કરો. કોઈ એવો પ્રસંગ યાદ કરો કે જેમાં તમને ખૂબ પ્રેમ મળ્યો હોય, સ્નેહ મળ્યો હોય, વાત્સલ્ય મળ્યું હોય. થોડુંક 15 સેકન્ડ માટે થોભો, એ ભાવ જાળવી રાખો. અને પછી નંબર 2, બીજા વ્યક્તિને, ડિયરેસ્ટ વ્યક્તિને યાદ કરો, વિઝ્યુલાઇઝ કરો, જરૂર લાગે પ્રસંગને યાદ કરો અને પ્રેમ અને કરુણાની લાગણી વ્યક્ત કરો. હૃદયમાં ભાવ પેદા થવો જોઈએ, માટે ખાસ ખ્યાલ રાખજો. કોઈના પ્રત્યે સહેજ પણ બનાવ હોય એ વ્યક્તિને વચ્ચે લાવશો નહીં. એટલી શરૂઆતમાં તો નહીં જ. થોડો ગેપ. ત્રીજા વ્યક્તિને યાદ કરો. પરિવારના બધા સભ્યોને એક પછી એક પ્રેમ અને કરુણાની લાગણીના ભાવમાં તરબોળ કરો. તમારા પ્રેમ વર્તુળમાં એમને સાંકળી લો. બાળકો, પરિવારના અન્ય સભ્યો, બધાને લો ક્રમ પ્રમાણે. કોઈ ઉતાવળ કરશો નહીં, પણ તમારું હૃદય પ્રેમ ભર્યું થઈ જવું જોઈએ. પ્રેમાળ કરુણાસભર હૃદય રહેવું જોઈએ. જેટલી સેકન્ડ, જેટલી મિનિટો સુધી આપણે આ ધ્યાન કરીએ ત્યાં સુધી કરુણાસભર, પ્રેમસભર હૃદય થઈ જવું જોઈએ. કોઈ ઉદ્વેગ અંદર આવવો ના જોઈએ વચ્ચે. પરિવારના બધા સભ્યોને લઈ લો, પછી બધા નજીકના સંબંધીઓની પરિવારને શરૂ કરો. કાકા, મામા, ફોઈ, માસી, આખા પરિવાર લો. વ્યક્તિ નહીં, પછી પરિવારમાં વ્યક્તિ લેવાના, સ્નેહીઓમાં પરિવાર લેવાનો. દરેકની સાથે પ્રેમ અને કરુણાની લાગણી વ્યક્ત કરો. પરિવારને વિઝ્યુલાઇઝ કરો, પ્રેમ અને કરુણાની લાગણી વ્યક્ત કરો. કોઈ પ્રસંગની જરૂર પડે તો પ્રસંગ યાદ કરો. જો ભાવ પેદા ના થતો હોય તો પ્રસંગને યાદ કરો, પણ ભાવ પેદા થવો જોઈએ.
એક પછી એક પરિવાર લો, વચ્ચે 10-15 સેકન્ડનો ગેપ રાખો, પછી બીજું પરિવાર વિઝ્યુલાઇઝ કરો, કોઈ પ્રસંગને યાદ કરો અને પ્રેમ અને કરુણાની લાગણી અભિવ્યક્ત કરો. હવે આપણા આ પરિવારના સભ્યોને પણ દરેકને વિઝ્યુલાઇઝ કરી, આ પરિવારને વિઝ્યુલાઇઝ કરો, પ્રેમ અને કરુણાની લાગણી અભિવ્યક્ત કરો. આ આપણું પરિવાર છે. ચિત્ર લાવો, ચિત્રપટ પર કોઈક થોડા ફેસ યાદ કરો, પ્રેમ અને કરુણાની લાગણી અભિવ્યક્ત કરો. હવે તમે જેના પરિચયમાં ક્યાંય પણ આવ્યા છો એવા વ્યક્તિઓને રિમાઇન્ડ કરી સદ્ભાવની લાગણી અભિવ્યક્ત કરો. તમારી સાથે કામ કરતા હોય, તમારી સાથે ભણતા હોય, તમારી સાથે કોઈ પણ જાતના પરિચયમાં પડોશીઓ જે કંઈ આવ્યા હોય એને યાદ કરો, સદ્ભાવની લાગણી વ્યક્ત કરો. જેવું વાવો એવું જ લણશો. હવે તમારો જે વિરોધ કરતા હોય એવા વ્યક્તિઓ પ્રત્યે પણ સમભાવની લાગણી વ્યક્ત કરો. ભલે વિરોધ કરે, તમે ઉદાર બનો, સમભાવની લાગણી વ્યક્ત કરો. તમારો વિરોધ કરતા હોય, તમને માન્ય ન ગણતા હોય, એમના પ્રત્યે પણ સમભાવ પેદા કરો. તમારું મન છે નિર્મળ બની જશે, હૃદય નિર્મળ બનાવી દો. બાળક જેવું નિર્દોષ નિર્મળ શુદ્ધિકરણની આ પ્રક્રિયા છે. એકદમ હળવાશનો અનુભવ કરો, આનંદનો અનુભવ, હળવાશનો અનુભવ કરો. અદ્ભુત શાંતિની અનુભૂતિ થશે. કોઈ ઉદ્વેગ નથી, કોઈ ઘર્ષણ નથી, ફક્ત પ્રેમ કરુણા સભર હૃદય છે. અદ્ભુત પળોનો અનુભવ કરો.
હવે થોડા એલર્ટ થઈ જાઓ, શરીરના અવયવોનું થોડું હલનચલન અને આંખો ખોલો. એને સમજવાની કોશિશ કરો. દાખલા તરીકે એક પ્રોજેક્ટર હોય, એક પડદો હોય અને એક સીડી હોય અથવા તો સ્ક્રિપ્ટ હોય. હવે સ્ક્રિપ્ટ તમે અહીંયા મૂકો છો એ પ્રોજેક્ટર દ્વારા પડદા ઉપર પડે છે, બરાબર? પડદા ઉપર ચિત્ર આવે, કેમ? કારણ કે તમે જેવી અહીંયા સ્ક્રિપ્ટ બદલશો એવું પ્રોજેક્ટર થ્રુ પડદા ઉપર ચિત્ર બદલાશે. હવે પડદા ઉપર ચિત્ર બદલવું હોય તો શું કરવું જોઈએ? સ્ક્રિપ્ટ બદલવી જોઈએ. આપણે એવું કરીએ છીએ, જો આપણે વિચારી લઈએ, આપણા જે સંસ્કારો છે, સંસ્કારના બીજ છે એ સ્ક્રિપ્ટ છે, આ શરીર છે ને મન છે એ મશીન છે, અને આપણું જીવન છે પડદો છે. આપણે શું કરવું છે? જીવનને બદલવું છે ને. જીવનને બદલવું હોય તો શું બદલવું જોઈએ? સંસ્કારના બીજ બદલવા જોઈએ, નહીં કે મશીન કે મન. સંસ્કારના બીજ જો નહીં નાશ થાય ત્યાં સુધી આ ચક્કર ખાવાના નહીં જાય, કારણ કે ત્યાં સુધી પડદા ઉપરનું ચિત્ર બદલાતું નથી. જ્યારે સંસ્કારના બીજ બદલાઈ જાય એટલે કે સ્ક્રિપ્ટ બદલાઈ ગઈ, સંસ્કાર નિસ્ક્રિપ્ટ, એ સ્ક્રિપ્ટ બદલાઈ ગઈ, ચિત્ર બદલાઈ જાય, જીવન બદલાઈ જાય. તો જે આ સંસ્કારના બીજ શું છે? તો આપણા અંતઃકરણના બે કોમ્પોનન્ટ, એક વિચાર ક્ષેત્ર છે અને એક સંસ્કાર ક્ષેત્ર છે. સંસ્કાર ક્ષેત્રના બીજ પ્રમાણે વિચાર ક્ષેત્રમાં પરિવર્તન થાય છે, કારણ કે પહેલા સંસ્કાર ક્ષેત્રમાં શું છે? બે ઘટકો, એક અહંકાર અને બીજું ચિત્ત, અને વિચાર ક્ષેત્રમાં મન અને બુદ્ધિ. તો આપણી ચિત્તની અંદર પૂર્વના અસંખ્ય સંસ્કારો પડેલા છે. ઇવન તમે જ્યારે આ બધું કરશો ને ત્યારે તમને ખૂબ સપના આવશે, ધ્યાન રાખજો, અનનેસેસરી બધા સપના આવશે રાત્રે. કેમ? કારણ કે સંસ્કારોના બીજનો જે નાશ થવો જોઈએ એ સીધે સીધા તમે ભોગવવાના નથી. તમે એટલા બધા એલર્ટ થઈ ગયા છો કે અમુક સંસ્કારોના બીજ તમને સ્પર્શી શકતા નથી, તો તમે જ્યારે ઊંઘો છો, જ્યારે નિંદ્રામાં છો, ત્યારે સ્વપ્નની અંદર તમે એ ભોગ વૃત્તિથી ભોગવી નાખો છો. આ સહજ છે, આમાંથી પસાર થવું જ પડે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ક્લિન્ઝિંગ. આ શુદ્ધિકરણની એક પ્રક્રિયા છે, એનાથી કોઈ ઉદ્વેગ ના કરતા. જે લોકો આધ્યાત્મિક ઉન્નતિ કરવાના રસ્તા ઉપર છે એને એવો અમુક સમય આવશે કે ખૂબ સપનાઓ આવશે, અનનેસેસરી સપના, કંઈ ઠેકાણા વિનાના. પણ એ આપણા સંસ્કારના બીજ છે, એટલે સંસ્કારના બીજો આ રીતે પણ નાશ પામે છે. બીજું, સ્વાધ્યાયથી પણ નાશ પામે છે, જ્ઞાનથી પણ નાશ પામે છે, કર્મોથી પણ નાશ પામે છે, અને એની ડિટેલમાં વાત આપણે કાલે કરવી છે, કારણ કે હવે આપણી પાસે સમય થોડોક ઓછો છે, એ પૂરું થાય એવું નથી. એટલે એના કરતાં આપણે તમારામાંથી કંઈક આજની જે ચર્ચા છે એના અનુરૂપના કોઈ સવાલ હોય તો એ આપણે લઈ લઈશું. 5-7 મિનિટ છે આપણી પાસે. કોઈને કોઈ સવાલ છે? સરસ, સારો સવાલ છે. મુક્તિ અને મોક્ષ, જો પહેલા મુક્તિની વાત કરું, મુક્તિ મેળવવી વધારે સહેલી છે. કેવી રીતે? કે તમારી જો આ તન્માત્રાઓની જે શક્તિ છે થી તમે આનંદ પામો છો, એનું જો ફૂલફિલમેન્ટ થઈ જાય, એની તૃપ્તિ થઈ જાય, તો તમે મુક્તિ મેળવી શકો છો. હવે સવાલ એ રહ્યો કે તૃપ્તિ થાય કેવી રીતે? તૃપ્તિ થાય ફક્ત જાગૃતિથી. તમે ખાઓ છો, જીભ ઉપર મૂકો છો. જો એમાં શ્રીરામ શર્મા ગુરુજીએ બહુ સુંદર અભ્યાસ આપ્યો છે, તન્માત્રાની શક્તિને કેવી રીતે તૃપ્ત કરવી. એમાં હું તમને આપું, એક અભ્યાસ આપું, કરજો. દાખલા તરીકે તમને ગમતી કોઈ એક વસ્તુ લો, એક થોડીક પેંડો ગમે છે ને કોઈ સારો, લઈ લો, જીભ ઉપર મૂકી દો, બરોબર?
હવે શું કરવાનું? એ પેડો જીભ ઉપર મૂક્યો છે, બરાબર તમારું ધ્યાન કોન્સન્ટ્રેટ કરો કે આનંદ ક્યાં જાય છે, શું થાય છે, અંદર શું થઈ રહ્યું છે. એ પેડો ઓગળી, થોડો નાનકડો કણ જ લેવાનો છે, સ્વાદેન્દ્રિય પૂરતો જ લેવાનો છે, અને પછી તમારે એનો સ્વાદ માણવાનો છે. પહેલું કામ તમારે આ કરવાનું છે, એનો સ્વાદ માણવાનો છે, બરોબર. પછી એને લઈ લો, ના ઓગળ્યો હોય તો એટલેથી લઈ લો. હવે બસ, હવે એને લીધા પછી એ જ સ્વાદ માણવાનો છે. લીધા પછી આ અભ્યાસ છે, તમે ચોક્કસ એનો એ સ્વાદ તમને આવશે, ભલે પેંડો નહીં હોય તો સ્વાદ આવશે. એટલે આમાં શું છે કે તન્માત્રાની શક્તિ અને અવયવ બે જુદા છે. આંખ એ જોવાનું સાધન છે, પણ જો જોવાની તન્માત્રાની શક્તિ ના હોય તો જોઈ શકાય નહીં. પછી વિજ્ઞાન તો એને એમ કે અહીં તો લોહી સુકાઈ ગયું છે, એના નળીઓ સુકાઈ, પણ શક્તિ જ નથી એમાં. સૂક્ષ્મ લેવલે શક્તિ નથી. સાંભળવાનું કાન છે, જો તન્માત્રાની શક્તિ ના હોય તો સાંભળી ના શકાય. જો બહેરાશ કોને કહેવાય? જે લોકોને, જે પુરુષ કે સ્ત્રી, પુરુષ સ્ત્રીનું ના સાંભળે જીવન દરમિયાન, સ્ત્રી પુરુષનું ના સાંભળે એવું બન્યું હોય, તો જે ન સાંભળે એને બહેરાશ જલ્દી આવે. આ સત્ય વાત છે. જેને પુરુષ, જે સ્ત્રીએ પુરુષ નથી સાંભળ્યું એના જીવન દરમિયાન, એને વહેલી બહેરાશ આવે. જે પુરુષે સ્ત્રીનું નથી સાંભળ્યું એને વહેલી બહેરાશ આવે. કેમ? તન્માત્રાની શક્તિ છે. એ તન્માત્રાની શક્તિ કેમ? તમારે સાંભળવું જ નથી. જે વડીલ એવું માનતા હોય કે આ દુનિયા ખરાબ છે અને ક્યાંય જવા જેવું નથી, એના ઢીચણ પહેલા જાય. મનથી જ માની લીધું એને કે આ દુનિયા જેવી છે, એના ઢીચણ જાય. આ તન્માત્રાની શક્તિ છે. આ તન્માત્રાની શક્તિનો અભ્યાસ કરવામાં આવે તો તૃપ્તિ આવે, જાગૃતિથી પણ તૃપ્તિ આવે. તમે ચાર ધામની જાત્રા કરી આવો અને કર્યા વગર તમને જે જાત્રા કરી આવ્યો છે એટલો જ આનંદ તમને કર્યા વગર આવે તો એ તન્માત્રાની તૃપ્તિ છે. જોવાનો આનંદ, બસ તમને અંદર જ આનંદ સ્વરૂપ લાગે, ઓ બસ બસ બધા દર્શન થઈ ગયા, કોઈ અફસોસ નહીં. સુંદર મજાના 3200 ભોજન હોય અને ડિશ ચાલતી હોય અને ઉપવાસ હોય અને પાણી ના આવે મોઢામાં અને જોડે જ ઉભા હોય તો તૃપ્તિ કહેવાય. સુંદર મજાના ભજિયાની સુગંધ આવતી હોય, બધું જ હોય અને પાણી ના આવે, બસ નથી ખાવાનું, એ તૃપ્તિ કહેવાય. એટલે જ્યારે આવી તૃપ્તિ આવે તો મુક્તિ મળી જાય. તૃપ્તિ સિવાય મુક્તિ શક્ય નથી. અને મોક્ષ માટે એક અને માત્ર એક ઉપાય, કર્મના બંધનમાંથી છૂટવું પડે. એટલે સારા કર્મો કરવા પડે, સદકાર્યો. તમારું જે ભૂતકાળના જે કર્મો છે, કર્મો ત્રણ પ્રકારના છે, સંચિત કર્મો, ક્રિયામાન કર્મો અને ભાગ્ય કર્મો, પ્રારબ્ધ કર્મો. હવે કેટલાક પ્રારબ્ધ કર્મો એવા છે જે ભોગવે જ જાય છે. કોઈ પણ વ્યક્તિને ભોગવ્યાથી, શ્રી રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર થયું અને એની પાસે એટલું હિલિંગ પાવર હતું કે બીજાનું કેન્સર મટાડી શકતા હતા, એણે પોતાના ઉપર એ પ્રયત્ન ન કર્યો. કારણ કે પ્રયત્ન કરે નુકસાનનો ધંધો હતો. શું થાય? પુણ્ય નાશ પામે છે એટલે પરિણામે ચક્કર ખાવું પડે. એના કરતાં એને ભોગવી લો એટલે ફરી પાછું ચક્કર ના ખાવું પડે. એ પ્રારબ્ધ કર્મ છે. એટલે પ્રારબ્ધ કર્મોમાંથી મુક્તિ, કર્મોમાંથી તમે છુટકારો મેળવો એને કહેવાય મોક્ષ. અને તન્માત્રાઓના બંધનમાંથી જે છૂટી એને કહેવાય મુક્તિ. બીજો કોઈ સવાલ? હે, બહુ સારો સવાલ છે. જો ઈશ્વરનો સાક્ષાત્કાર દરેક વ્યક્તિ કરી શકે છે, એ તમારો જન્મસિદ્ધ હક છે. આ બરાબર સમજી લેવાની જરૂર છે. ખાલી અર્થઘટનમાં પ્રોબ્લેમ છે. ઈશ્વરનો સાક્ષાત્કાર એટલે શું? કે તમે જ્યારે ભગવાનની પૂજા કરતા હોય, તમે આ સ્થૂળ જગતમાંથી એકદમ ડિસ્કનેક્ટ થઈ જાય અને એવી દુનિયામાં જ્યાં મલ્ટી ડિમેન્શનલ એક્સપિરિયન્સ થાય, એ એક્સપિરિયન્સની વર્ણન ના કરાય. અને વર્ણન કરું, એક એક ચાઇનીઝ ફિલોસોફ, ચાઇનીઝનો એક સંત હતો, એને કહ્યું છે કે જેણે ઈશ્વરને જોયો છે એ ઈશ્વર વિશે બિલકુલ બોલતો નથી અને જે બોલે છે એને ઈશ્વરને જોયો જ નથી.
કારણ કે ઈશ્વર છે અનુભૂતિનો વિષય છે, એ મનનું કામ નથી, એ હૃદયનું કામ છે, એ હૃદયની અનુભૂતિ છે. એવી પળો જીવનમાં બધાને આવે, તમે ધ્યાન કરે એને તો અસંખ્ય ટાઈમ એવી પળો આવશે કે તમને અનુભૂતિ થઈ જશે, એને આત્મ સાક્ષાત્કાર કહેવાય. આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ રિયલાઇઝેશન, આ એકે એક માણસને થાય. જો સરખી રીતે જો ધ્યાન કરતા તમે થઈ જશો તો એવી અચૂક પળો તમને આવશે કે જેમાં તમે અદ્ભુત આનંદ થશે તમને, અને તમને કંઈક નવું લાગશે. હું નથી કહેતો એને શબ્દોમાં કેમ વર્ણવું, મને ખબર નથી કે એને કેવી રીતે વર્ણવી શકાય. આ કેવું છે કે આફૂસ કેરી આપણે ખાવાની હોય ને, આફૂસ કેરીના 10 પુસ્તકો વાંચ્યા, રત્નાગીરી આફૂસ 10 પુસ્તકો વાંચી નાખ્યા, આમ છે ને તેમ છે, એના બદલે એક ટુકડો કાપીને મીઠો મજાનો ટુકડો ખાઈ લઈએ અને જે સ્વાદ થઈ જાય, તો આ 10 કેરી ખા 10 પુસ્તક વાંચવાથી એટલું નોલેજ આવે ખરું? ના આવે. આ એવી વાત છે, બસ ખાલી અનુભવ કરો. અને આ અનુભવ દરેક માણસ કરી શકે, કોઈની મોનોપોલી નથી. પહેલી વાત આ મગજમાંથી કાઢી નાખો કે અમુક વ્યક્તિ કરી શકે ને અમુક ના કરી શકે. ના, એવું કશું છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ કરી શકે. તમારી એવી ઉત્કંઠા છે, તમારી સાધના કરવાની તૈયારી છે, અભ્યાસ કરવાની તૈયારી છે, હૃદયના ભાવોને શુદ્ધ કરવાની તૈયારી છે, થઈ શકે, કોઈ પણ કરી શકે. ગુરુ બે જાતના છે, એક અંદરનો ગુરુ જાગે તો બહારનાની જરૂર નથી, અંદરનો ના જાગ્યો હોય ત્યાં સુધી બહારનાના સપોર્ટની જરૂર છે. જો ગુરુ દીક્ષા આપે, દીક્ષાના 4 પ્રકાર, યોગ દીક્ષા, ઉપયોગ દીક્ષા, જ્ઞાન દીક્ષા, સાંભવી દીક્ષા. રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને સાંભવી દીક્ષા આપી હતી. એ બહુ રેર કેસીસ હોય. જ્ઞાન દીક્ષા કોને કહેવાય? હું આ બોલું છું, કોઈ હૃદય સાથે જોડાઈ જાય અને એને કંઈક ક્લિક થઈ જાય, એ જ્ઞાન દીક્ષા. એમાં બોલનારની કોઈ તાકાત નહીં, જો જોડાનારની તાકાત. આપણે કહીએ છીએ ને કોઈ મંદિરમાં ભગવાન કોઈ પાવરફુલ નથી, તમારી શ્રદ્ધા પાવરફુલ છે. ભગવાન પાવરફુલ હોય તો એના ઘરેણાનું એને જતન કર્યું હોત, નથી કરી શકતા, ચોરો લઈ જાય છે. તમારી શ્રદ્ધાની તાકાત, ગુરુની નહીં. ગુરુ બળવાન નથી, ભક્ત જે શિષ્ય બળવાન છે, શિષ્યની જે શ્રદ્ધા છે એ બળવાન છે. બીજો કોઈ સવાલ? શું બોલ? આટલો જ ને? આ સિવાય બીજો? જુઓ, બરાબર, એટલે એને પેલાનો રોગ ઓછો થાય, સાયકલ વાળાને પેલાને જલ્દી થાય, ફરક તો પડે. વાત સાચી છે. હવે જુઓ, તમે એક સમજો પેલા, આ વસ્તુ બરાબર સમજો કે જે પૈસાની વાત છે આમાં શું છે કે 5 કરોડ હોય કે 10 કરોડ હોય, આપણે એવું નથી કહેતા કે લક્ષ્મીની જરૂર નથી. લક્ષ્મીની બધાને જરૂર છે, કોઈ સવાલ નથી ઉપજતો. સવાલ લક્ષ્મી હોવા ના હોવાનો નથી, સવાલ એનો છે કે લોભ એટલો બધો હોય છે કે લોભમાં ને લોભમાં એનો કોઈ થોભ થતો જ નથી બિલકુલ. સવાલ ત્યાંનો છે. બીજું, જરૂરિયાત છે. જો જરૂરિયાત કેટલા પ્રકારની હોય, સ્થૂળ જરૂરિયાત જેને કહેવાય શારીરિક જરૂરિયાત, બરાબર ને, દાખલા તરીકે ખોરાકની, કપડાની, એ પ્રાથમિક જરૂરિયાત છે. પછી અઘરી જરૂરિયાત કઈ છે ખબર છે? માનસિક જરૂરિયાત. કોઈ માણસની માનસિક જરૂરિયાત પૂરી કરવી બહુ અઘરી પડે, એને ઇનોવા કાર જોઈને એમ થઈ જાય કે અમારે લેવી છે, આ માનસિક જરૂરિયાત, ખરેખર જરૂર નથી. એટલે માનસિક ઇમોશનલ જરૂરિયાતે આવે છે, માનસિક જરૂરિયાતે આવે છે. તો આ બધી જરૂરિયાતને કોઈ જરૂર નથી હોતી. હા, પ્રાથમિક જરૂરિયાતની જરૂર હોય છે. એટલે દરેક વ્યક્તિ ઉપર આધાર રાખે છે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે ફક્ત સ્થૂળતાને જ મહત્વ આપવું, ફક્ત ભોગોને જ મહત્વ આપવું. દાખલા તરીકે તમને કદાચ તમને ઓછું કંઈક, કોઈ મોટો મોટી કારમાં જતો હોય 50 લાખની, અને તમે કદાચ 1 લાખની કારમાં જાઓ તો કંઈ બહુ ફેર નહીં પડતો. જવાનું તો બેસવાની સંકળાઈને બેસવું પડે, એમાં ક્યાં તકલીફ પડી ગઈ?
કોઈ તકલીફ નથી પડતી, એ મનની બીમારી છે, એ જરૂરિયાત મનની છે, શરીરની નહીં. એટલે એનું કેટલાક અંશે મહત્વ છે પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી એનું. પછી વ્યક્તિગત ચોઇસ ઉપર રહે છે દરેક વસ્તુ, પણ જેમ જેમ જાગૃતિ આવશે એમ તમને ખ્યાલ આવશે કે ના, આનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. હા, શરીર ચલાવવા માટે જરૂર તો છે, શરીર ચલાવવા માટે આ બધું જોઈએ, વ્યવહારમાં ઊભો રહેવા માટે પૈસા જોઈએ, એ બધું જોઈએ, બરાબર છે, પ્રાથમિક છે. પછી એનો અતિરેક છે જેનો લોભનો કોઈ વિરામ જ નથી આવતો, સવાલ એનો છે. શક્તિ એક જ દિશામાં ગતિ કરી જાય છે, પછી સૂક્ષ્મ તરફ ડોક્યું જ નથી કરતી. અને આમાં એવું છે, જો ચામડાની તિજોરીમાં દામ છે, ચામડાની તિજોરીમાં દમ છે અને લોખંડની તિજોરીમાં દામ છે. આ ચામડાની તિજોરી છે અને એમાં દમ છે, અને ઘરમાં લોખંડની તિજોરી છે એમાં દામ છે. દમ ખર્ચીએ તો દામ મળે, પણ દામ ખર્ચીને દમ નહીં મળે. આ બરાબર યાદ રાખો, આ હંમેશા યાદ રાખો. બીજો કોઈ સવાલ? હાજી, જો ભગવાનના ભક્તો ગરીબ એટલા માટે છે કે એને સ્થૂળતા તરફ કદી, એની પાસે એટલી બધી શક્તિ છે, એને સ્થૂળતા તરફ ડોક્યું જ નથી કર્યું. એને તમે કોઈને કોઈએ ફરિયાદ કરી કે મારી પાસે, નરસિંહે બી કોઈ દિવસ ફરિયાદ નથી કરી કે હું લાચાર છું, દીન છું. એ તો રાજાની જેમ, નાગરની કોમમાં રાજાની જેમ રહ્યો છે. એટલે આમાં એવું છે કે તમે મૂલ્યાંકન કરો છો ગરીબ. અરે હું તો કહું કે દિલના ઉદાર એ રાજા છે, પેલો ગરીબ છે જે માગ માગ કરે છે ભગવાનની પાસે, માગ માગ કરે એ ભિખારી છે, પેલો તો રાજા છે. એ તો આપણે સ્થૂળતાથી એનું મૂલ્યાંકન કરીએ છીએ. આજની આ સભાને દસ્તખત કરતા છેલ્લી એક બે શબ્દો યાદ રાખવા જેવા છે, મનન કરજો. મેલે માં ભટકે હોતે તો કોઈ ભી ઘર પહોંચા જાતા, હમ તો ઘર મેં ભટકે હૈ કૈસે ઠોર ઠિકાને આયે.